हेलो गुड मॉर्निंग विद्यार्थियों, आज आपणे धोरण 10ना संस्कृत विषय में गीतामृतम वाळुं 13મું पद्य आपणे चर्चाता था। एमां आपणे थोड़ा आगळ जईए छीए। आ गीतामृतम पद्यनी अंदर आजे त्रीजा भागनी अंदर आप सर्वेनुं हार्दिक स्वागत करूं छूं। આપણે પેલા ભાગની અંદર અને બીજા ભાગની અંદર કેવા કેવા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો ભણી ગયા છીએ એને એક વખત માત્ર યાદ કરી લઈએ કે આપણે પેલા શ્લોકની અંદર આત્માની અમરતા એના વિશે ભણી ગયા। આત્માની અમરતા એટલે આ આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, ક્યારેય થઈને ફરી થવાનો નથી કે થશે પણ નહીં। तो आ आत्मा अने शरीर नी कल्पना जुदी जुदी करवामां आवी छे। आत्मा अने शरीर बन्ने अलग छे। आ शरीर वृद्ध थता एनी उमर थता ए देह छोड़े छे, ज्यारे आत्मा अमर छे। ए तो मात्र एक खोड़ियुं बदलावी अने बीजा खोड़ियामां चाल्यो जाय छे। એ કાંઈ મરતો નથી એવી શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા શ્લોકની અંદર સરસ મજાની વાત આપણે કરી ગયા। બીજા શ્લોકની અંદર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, એટલે હે અર્જુન, તારે એ બાબતમાં ક્યારે શોક ન પામવો, ક્યારે આનંદ ન પામવો, કેમ કે આ પ્રક્રિયા તો સતત ચાલુ રહેવાની છે। એમ કહી અને માનવ સમાજને ઉપદેશ આપવામાં આવ્યો છે કે હે માણસ, તારે ક્યારે એવી બાબતની દ્વિધામાં ન રહેવું કે હું એક વખત જન્મી ગયો છું તો ક્યારે મૃત્યુ નહીં પામું, મૃત્યુ પામી ગયો છું તો ફરી જન્મ નહીં લઉં, એવી દ્વિધામાં તારે ન રહેવું, કેમ કે જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે। એટલે એવી વાત આપણે બીજા શ્લોકમાં ભણી ગયા। ત્રીજા શ્લોકની અંદર આપણે કર્મનો સિદ્ધાંત ભણી ગયા કે કર્મ કરવામાં તારો અધિકાર છે, તારે હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, કર્મથી મને શું મળશે એનો તારે જરાય વિચાર નથી કરવાનો। દસમું ધોરણ ભણે છે તો દસમા ધોરણમાં માત્ર તારું કર્મ શું, શીખવાનું, વાંચવાનું, ભણવાનું, રિઝલ્ટ શું આવશે ને પરીક્ષા લેવાશે કે કેમ, કેવા પ્રકારની લેવાશે તો મારું શું થશે, એવા વિચારોને મનમાંથી કાઢી નાખવા જોઈએ। એ દૂષિત વિચારો છે। કર્મ શું આપણું, હંમેશા સતત વાંચતું લખતા રહેવું, વિદ્યાર્થીનું કર્મ એવું કહેવાય। કર્મથી મને શું મળશે એનો તારે જરાય વિચાર કરવાનો નથી, કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો એ ફળ સીમિત કે મર્યાદિત થઈ જશે। એટલે સરસ મજાનો સિદ્ધાંત એમાં વર્ણવ્યો છે કે લોભને વશ થઈ અને તારે ક્યારે કર્મના ફળની ઈચ્છા વાળો તું ન થા, કર્મના અભાવમાં કે કર્મ ન કરવામાં તારી વૃત્તિ ન થાય, એવી ખૂબ સરસ મજાની વાત શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક સિલેક્ટેડ શ્લોકો છે એમાંનો એક શ્લોક આપણે એ કર્મણીય એવા અધિકારસ્તે વાળો ત્રીજો શ્લોક ભણી ગયા। ચોથા શ્લોકની અંદર શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેની ઇન્દ્રિયો સંયમમાં હોય એવો જ્ઞાન પ્રાપ્ત કરી અને ટૂંકા સમયમાં જ એ પરમ શાંતિને પામતો હોય છે, એવી સરસ મજાની વાત ચોથા શ્લોકમાં ભણી ગયા। એટલે એનો મતલબ એવો થાય કે જ્ઞાન મેળવવાની ઈચ્છા વાળો જે માણસ હોય એને પહેલા શ્રદ્ધા હોવી જોઈએ। જો જે માણસને શ્રદ્ધા નથી હોતી એ માણસ કશું મેળવી શકનારો બનતો નથી। એટલે શ્રદ્ધાળુ માણસને જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એવી સરસ મજાની વાત ચોથા શ્લોકમાં ભણી ગયા। સરસ મજાની વાત એના પછી પાંચમા શ્લોકમાં પણ એવી વાત આવતી હતી કે ચતુર્વિધા ભજન્તે માં જનાહ સુકૃ
સંસ્કૃતિજનો આદો જિજ્ઞાસુ અથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એટલે કે ચાર પ્રકારના ભક્તો હે અર્જુન હે ભરત શ્રેષ્ઠ મને ભજે છે, આ જિજ્ઞાસુ જ્ઞાની અને અથાર્થી. એમાં જે કોઈ માણસ દુખી હોય એને આર્ત ભક્ત કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હે અર્જુન મને ચાર પ્રકારના માણસો જુદી જુદી રીતે ભજે છે, એમાંથી જ્ઞાની ભક્ત છે મને સૌથી પ્રિય છે. એમાં પેલો ભક્ત કહ્યો આર્ત ભક્ત, એટલે કે દુખી. કોઈ માણસ દુઃખમાં આવી પડે અને ભગવાનનું ભજન કરે એને આર્ત ભક્ત કહેવાય. એ જ્યારે દુઃખમાં આવી પડે ત્યારે જ ભગવાનને યાદ કરે, બાકી ક્યારેય કરતો નથી. આવો ભક્ત આર્ત ભક્ત છે. જ્યારે બીજો જિજ્ઞાસુ ભક્ત કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા રાખનારો હોય એવો જિજ્ઞાસુ ભક્ત છે. અને અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો, કામના કરતો હોય એવો ભક્ત, કે એને ધન સંપત્તિ, એને કોઈ પદ, એને કોઈ સંતાન, એને કોઈ પત્ની, આવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની જેની ઈચ્છા હોય, કામના હોય, એ એટલા માટે ભગવાનને ભજે છે અને એમ કહે છે કે હે ભગવાન મને આ પદ આપી દે, મને આ ધન આપી દે, એવી કામના કરવા માટે ભગવાન પાસે જતો હોય એને અર્થાર્થી ભક્ત કહેવાય. અને ચોથો ભક્ત એ જ્ઞાની ભક્ત કે જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા અને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એવા ભક્તને જ્ઞાની ભક્ત કહેવાય છે. એવી સરસ મજાની વાત આપણે ચોથા શ્લોકની અંદર કરી હતી કે આવા ચાર પ્રકારના ભક્તોમાંથી હે અર્જુન મને જ્ઞાની ભક્ત સૌથી વધારે પ્રિય છે. એટલે હું એટલા માટે આ વાતને દોહરાવું છું કે આ માત્ર ને માત્ર શ્લોકો નથી, એની સાથે એક શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન પણ છે. એ તત્વજ્ઞાનને જો આપણે ભૂલીએ નહીં, એને યાદ રાખીએ તો એ આપણને ખૂબ ગમશે અને જીવનમાં પણ ધ્યાનમાં રાખી અને આપણે થોડોક વિચારોને બદલાવી શકીશું એવી સરસ મજાની વાત આ શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે. હવે આ છઠ્ઠા શ્લોકની અંદર કેવા પ્રકારની વાત કરી છે એની આપણે ચર્ચા કરીએ. પેલા હું તમને ક્યાં સંધિ છૂટી પડી છે એની વાત કરી દઉં. આમાં એવા પ્રકારનો શ્લોક છે, તમારા પાઠ્યપુસ્તકના 59મા પેજ ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે આને સરસ રીતે ગાઈ શકાય છે. એને હું પેલા ગાઉં છું, પછી આપણે એનું ભાષાંતર કરીએ અને સંધિ ક્યાં છૂટી પડી છે એની ચર્ચા કરીએ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય, હર્ષામર્ષ ભયોર્દ્વેગે મુક્તો યા સચમે પ્રિય. આવા પ્રકારનો શ્લોક છે જે તમારે કંઠસ્થ કરવાનો પણ આવે છે. તમારે જે શ્લોકો કંઠસ્થ કરવા માટે નિયત થયેલા છે એમાંનો એક આ શ્લોક તમારે પાકો કરવાનો આવે છે. એટલે હું જે પ્રકારે બોલ્યો એ રાગમાં તમે એને કંઠસ્થ કરજો. અને હજી જો ન તમને એનો રાગ આવડતો હોય તો વિડીયોને રિપીટ કરજો, એટલે તમે શીખી શકશો. હવે અહીંથી ભાષાંતર આપણે ક્યાંથી સંધિ ક્યાં છૂટી પડે છે જોઈ જઈએ. યસ્માનનો દ્વિજતે, એમાં યસ્માન ન ઉદ્વિજતે એમ ત્રણ શબ્દોની સંધિ છૂટી પડી. એમાં ન માં પાછળ વિસર્ગ એટલા માટે નથી આવતો કે એના પછીનો શબ્દ ઉ નામના સ્વરથી શરૂ થાય છે, એટલે વિસર્ગનો લોપ થયો છે. અહીંયા વિસર્ગ મેં કર્યો નથી. લોકો ઓકારાંતનો વિસર્ગ થયો, લોકો ઓ આવે છે એમાં લોકોનું લોકહ કર્યું અને લોકાન્ન એમાં આ શબ્દ જુઓ તમે, લોકાન્ન ઉદ્વિજતે એમાં લોકાન ન ઉદ્વિજતે એવા બે શબ્દોની સંધિ છૂટી થઈ છે. હર્ષામર્ષ ભયોર્દ્વેગેહી એમાં હર્ષ અમર્ષ ભય ઉદ્વેગેહી એમ થયું છે, એમ સંધિ છૂટી થઈ છે. મુક્તો શબ્દનું મૂળ શબ્દ અન્વય કરતા મુક્ત એવું મેં મૂક્યું છે. હવે અહીંયા ક્યાંથી ભાષાંતર આવે છે આપણે જોઈએ. યસ્માત જેનાથી, જેનાથી લોકઃ આ સંસારમાં, આ વધારાનો શબ્દ છે લોકઃ એટલે સંસાર.
જેનાથી આ સંસારમાં કોઈ ઉદ્વેગ પામતું નથી, ન ઉદ્વી જતે, કોઈ ઉદ્વેગ પામતું નથી. ચ યહ અને જે, ચ એટલે અને, યહ એટલે જે, અને જે લોકાત પોતે પણ, અન્યથી, એક વધારાનો શબ્દ લેવાનો, પોતે પણ અન્યથી ઉદ્વેગ પામતો નથી, અને જે પોતે પણ કોઈ પ્રાણીઓથી, એમ વધારાનું ઉમેરવું હોય તો ઉમેરી શકાય, અને જે અન્ય પ્રાણીઓથી ન ઉદ્વી જતે, ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ એટલે જે આનંદ, હર્ષ એટલે આનંદ, અમર્ષ, અમર્ષનો અર્થ બહુ સમજવા જેવો છે. અમર્ષનો અર્થ થાય પારકાના સુખને સહન કરવાની વૃત્તિ. કોકના દુઃખે દુઃખી થવું તો બહુ સહેલું છે, પણ બીજાના સુખે સુખી થવું એ બહુ અઘરું છે. એટલે બાજુવાળા છગનભાઈ કે મગનભાઈને જો ખૂબ સારું હોય, એ ખૂબ રૂપિયાના માલિક હોય, અને એના પાડોશીને એનો જો આનંદ આવતો હોય કે વાહ મારા XYZ પાડોશીને સારું છે તો મને એટલું બધું ગમે છે અને એટલો બધો દિલથી આનંદ આવે છે, તો ખરેખર તમે મહાન છો. એટલા માટે કે તમે અમર્ષ નથી. તમે તમે પારકાના સુખને સહન કરવાની શક્તિ છે તમારી અંદર. પારકાના સુખને સહન કરી શકો છો એવી વૃત્તિ કેળવવાની વાત છે. એટલે તમને બરાબર રીતે સમજાઈ ગયું હશે કે માત્ર બીજાના દુઃખે દુઃખી થવું એ શ્રેષ્ઠ નથી, એના કરતા શ્રેષ્ઠ પારકાના સુખે સુખી થવું એ વધારે શ્રેષ્ઠ છે. એટલે અમર્ષ, આપણે ભાષાંતરમાં અમર્ષ જ રાખશું. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ, ઉદ્વેગથી જે મુક્ત થયેલો છે, યહ જે મુક્ત, મુક્ત થયેલો છે, સ તે મે પ્રિય, મને પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જે આનંદ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત થયેલો છે તે મને પ્રિય છે. ચ વધારાનો શબ્દ એને ક્યાંય લેવાનો નથી. હવે ઉદ્વેગ એટલે શું? ઉદ્વેગ એટલે ઉચાટ, સતત ઉચાટમાં રહેવું એને ઉદ્વેગ કહેવાય. તમને એનો એક દાખલો આપો. તમારી પરીક્ષા, વાર્ષિક પરીક્ષા નજીકમાં હોય, બોર્ડની પરીક્ષા નજીકમાં હોય, અને તમે જે આમ જે જગ્યાએ વાંચતા હોય ત્યાં પણ પગ આમ ઊંચા કરીને, પગ ઉભડક પગે એને એવી રીતે વાંચવા માંડો, અને સતત આમ એટલા બધા ઉચાટમાં રહ્યો કે આમ તમે સરખા બેસી પણ ન શકો, સરખા જમી પણ ન શકો, એને ઉદ્વેગ કહેવાય, એને ઉચાટ કહેવાય. ઉચેટ ઉચાટમાં રહેવાની જે વૃત્તિ એ ઉદ્વેગ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે આ ચારેય વૃત્તિથી જે મુક્ત છે એ ભક્ત મને પ્રિય છે. હવે જુઓ, ભાષાંતર ફરી એકવાર કરીએ છીએ, તમે બરાબર ધ્યાન રાખજો. જેનાથી આ સંસારમાં કોઈ ઉદ્વેગ પામતું નથી, અને જે પોતે પણ અન્ય પ્રાણીથી, અને જે પોતે પણ અન્ય પ્રાણીથી ઉદ્વેગ પામતો નથી, તે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી જે મુક્ત છે તે મને પ્રિય છે. કેટલો સરસ મજાનો ભાષાંતર છે. ન આવડે તો હવે છેલ્લો શ્લોક આપણે જોઈએ છીએ, સાતમો. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે. આમાં તમારા પાઠ્યપુસ્તકમાં છે
એ પ્રમાણે હું બોલું છું કે બંધમ મોક્ષમ ચયો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હવે મેં ક્યાં ક્યાં સંધિ છૂટી કરી છે એ જોઈએ આપણે. કાર્યા કાર્ય એટલે કાર્ય અકાર્ય, એક ત્યાં સંધિ છૂટી થઈ. અને ભય અભયે, ભયા ભયે, એમાં ભય અભયે એવા બે શબ્દો છૂટા થયા, બાકી કોઈ જગ્યાએ સંધિ નથી. અને આ પ્રમાણે જો આ શ્લોકને ગાવો હોય તો અનુષ્ટુપ છંદમાં ગાઈ શકાય છે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. આ પ્રમાણે આનો રાગ છે. જેમ આગળના શ્લોકનો હતો એવો જ આ પ્રકાર આનો રાગ અનુષ્ટુપ છંદમાં છે. હવે તમે ભાષાંતર માટે જુઓ. પાર્થ, ભગવાન શ્રી કૃષ્ણ પાર્થ એટલે કે અર્જુનને ઉદ્દેશીને એમ કહે છે કે હે પાર્થ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, જે વધારાનો શબ્દ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય ચ અને અકર્તવ્ય, ભય અભય, ભય અને અભય, ભય અને અભય, બંધમ બંધન ચ મોક્ષમ અને મોક્ષ, બંધન અને મોક્ષ આપણે અહીંયા અટકવાનું છે. બંધન અને મોક્ષને યહ વેત્તિ, જે જાણે છે, જે જાણે છે, સા બુદ્ધિ, તેની તે બુદ્ધિ, તેની વધારાનો શબ્દ આવે સા એટલે તે, તેની તે, સા એટલે તે, તેની વધારાનો શબ્દ, તેની તે બુદ્ધિ સાત્વિકી, સાત્વિક બુદ્ધિ છે. ફરીથી એકવાર ભાષાંતર જુઓ. આયા એવું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને ઉદ્દેશીને કે જે પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં મોક્ષને જાણનારો હોય, કર્તવ્યમાં અને અકર્તવ્ય કોને કહેવાય એટલે કે મારું કર્મ શું અને અકર્મ શું બે જાણવા પડે છે, કારણ કે સારું શું છે એ ખરાબને જાણીએ તો જ ખબર પડે કે સારું શું છે. ભય અને અભય બંનેને જાણવા પડે છે. તમને બીક ક્યારે ન લાગે? કેમ કે તમે બીકને જાણો છો. તો બીકને જાણતા જ ન હોય તો ભય અને અભયમાં આપણે ભેદ જ ન જાણતા હોય તો એમ નહીં. ભય અને અભય બંનેને જાણનારો છે બંધન અને મોક્ષ એને પણ જે જાણે છે એવા માણસની બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે, ઉત્તમ બુદ્ધિ. સાત્વિક બુદ્ધિ એટલે ઉત્તમ બુદ્ધિ. બુદ્ધિના બીજા બે પ્રકાર હોય છે, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. એટલે કુલ કેટલા પ્રકારની બુદ્ધિ થઈ? ત્રણ પ્રકારની. એક સાત્વિક, બીજી રાજસિક અને ત્રીજી તામસિક. સાત્વિક બુદ્ધિ એને ઉત્તમ બુદ્ધિ કહેવાય. રાજસિક બુદ્ધિ એ કેવા પ્રકારની બુદ્ધિ હોય હું તમને એ પણ વાત કરું, પછી ભાષાંતર કરીએ, થોડી ભલે વાર લાગે. કે રાજસિક બુદ્ધિ કેવી હોય તો કે ઘણી વખત એ માણસ આપણને સારો પણ દેખાય અને જરૂરિયાત લાગે ત્યારે ખરાબે લાગે, ખરાબ પણ દેખાય. એટલે કે સારા ગુણ ધરાવતી બુદ્ધિ પણ એની હાલતી હોય અને જરૂર લાગે ત્યારે ખરાબ ગુણો ધરાવતી બુદ્ધિ હાલતી હોય. એટલે બે પ્રકારની બુદ્ધિનો જેમાં સમાવેશ થયો હોય એવા પ્રકારનો માણસ એ રાજસી બુદ્ધિ ધરાવતો માણસ કહેવાય. અને તામસી બુદ્ધિ એટલે
એ વારંવાર ક્રોધિત થઈ જતો હોય, સારા નિર્ણયો ન કરી શકનારો હોય અને સારી વાતને પણ અવગણતો હોય, સાચું અને સારું હોય એને પણ એને ઊંધી રીતે લેતો હોય અને એને આ સમાજના માણસો દુશ્મન જેવા લાગતા હોય, જેમ કે આતંકવાદી. આ બુદ્ધિ, આતંકવાદીનું તો એક ઉદાહરણ આપ્યું, એક દુશ્મન જેવા લાગતા લોકો એટલા માટે. બાકી હું જે બોલ્યો એવા બધા પ્રકારની બુદ્ધિ આતંકવાદી પાછી ના હોય, એ તો બહુ બુદ્ધિશાળી માણસો હોય, હે તો જ એકારે 10-10 ને મારી શકે. એટલે જે હું ગુણો અવગુણો એના બોલ્યો, એ તામસ બુદ્ધિ ધરાવતો માણસ છે કે એ સારું અને સાચું હોય એને પણ ઊંધી રીતે લેનારો, વારંવાર ક્રોધિત થનારો, વારંવાર એની બુદ્ધિ એ ઊંધી દિશામાં જ ચાલતી હોય, એ તામસી બુદ્ધિ ધરાવતો માણસ કહેવાય. પણ જે પ્રવૃત્તિને જાણતો હોય, નિવૃત્તિને પણ જાણતો હોય, પોતાનું કર્તવ્ય શું કરવું એને પણ જાણે છે અને ન કરવા યોગ્ય કર્મને પણ જાણતો હોય, ભય અને અભયને જાણનારો હોય, બંધન અને મોક્ષને જે જાણતો હોય, એવો માણસ છે. એવા માણસની બુદ્ધિ એ સાત્વિક બુદ્ધિ છે એમ આ શ્લોકમાં કહેવાયું છે. એક વખત એનું ભાષાંતર જોઈ જઈએ છીએ. જુઓ, હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જે જાણે છે તેની તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. કેટલો સરળ મજાનો શ્લોક છે. તમે આ નીચે આનું ભાષાંતર ફેર બુકમાં, બાકી બુકમાં લખો ત્યારે લખજો, આનું પણ ભાષાંતર અહીંયા નીચે લખજો, આ ક્રમ કરજો. હવે અહીંયા આ પદ્ય પૂરું થાય છે. તમે બધા વિદ્યાર્થીઓ આ 13મું પદ્ય એના 7-7 શ્લોકો પાકી બુકમાં લખી નાખજો અને એ લખ્યા પછી ફેર બુકમાં એનું સ્વાધ્યાય અને 3 અર્થ વિસ્તાર તમારે ખાસ પૂછાય છે. એક 3, 4, 5 શ્લોક, કર્મણી એવા અધિકારસ્તે વાળો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વાળો અને ચતુર્વિધ્યા ભજંતે માં. આ 3 શ્લોકો એ અર્થ વિસ્તાર તરીકે પૂછાય છે. એટલે તમે એનું ભાષાંતર અને એનો અર્થ વિસ્તાર એ પણ તૈયાર કરી નાખજો, આનું સ્વાધ્યાય પણ સરસ રીતે તૈયાર કરીને ફેરબુકમાં લખી નાખજો. આટલે સુધી આપણે અટકીએ છીએ. આ 3જા ભાગના વિડીયોમાં આ 13મું પદ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.